બધાના ઘરે કેરીનો રસ ચાલુ થઈ ગયો છે કે નહીં? મારા ઘરે તો થઈ ગયો છે. અને હા ફ્રેન્ડ્સ, કેરીનો રસ હોય એટલે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ અને શાક બનાવતા હોઈએ છીએ મોટાભાગે. દાળ ભાતને આપણે સ્કીપ કરતા હોઈએ છીએ. પરંતુ આજે હું તમને રોટલી કરતાં પણ કંઈક સ્વાદિષ્ટ અને શાક પણ નહીં બનાવવાનું એવી રીતે ઓલ ઇન વન એક રેસીપી બતાવવા જઈ રહી છું. અને કેરીનો રસ કેવી રીતે કાઢવો એ પણ હું તમને બતાવવા જઈ રહી છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, ચોક્કસ તમને ગમશે. તો ચાલો મારી સાથે મારા કિચનમાં. સૌ પહેલાં આપણે એક બાઉલ લઈશું, એની અંદર આપણે 2 કપ મમરા લઈશું. પફ મમરા અહીંયા જે આપણા ગુજરાતમાં પટેલના મમરા મળતા હોય છે એ જ મેં અહીંયા લીધા છે. એને આપણે પાણીમાં પલાળી દઈશું. મમરા હોય એટલે એને પલળતા વાર લાગતી હોય છે, એકદમ જલ્દી પલળી નથી જતા હોતા. એટલે આપણે પાણી રેડ્યા બાદ થોડી વાર આ રીતે એને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એ થોડું ઘણું પાણી એબ્સોર્બ કરશે અને ત્યારબાદ આપણે એને લગભગ 2 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દઈશું, જેથી કરીને એ પાણી એબ્સોર્બ કરી લેશે અને આપણા મમરા સરસ સોફ્ટ થઈ જશે. એની અંદરનો રહેલો કચરો, ધૂળ, દળ જે હોય તે બધું સરસ રીતે નીચે બેસી જશે અને મમરા ચોખ્ખા થઈ જશે. મમરામાં રહેલો કચરો બધો સરસ નીચે બેસી ગયો છે અને મમરા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આપણે એને આ રીતે દબાવી દઈશું અને એમાંથી બધું પાણી કાઢી લઈશું અને એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. બધા મમરાને આ રીતે ટ્રાન્સફર કર્યા બાદ ફરીથી આપણે એને એક અલગ બાઉલમાં લઈ લઈશું અને ફરીથી એને સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. અને આ પ્રોસેસ કરવો ખાસ જરૂરી છે, કેમ કે જો મમરામાં થોડો ઘણો પણ દળ હશે તો આપણે જ્યારે રેસીપી બનાવીને ખાશું તો આપણને એ ફીલ થશે અને ઇરિટેટ કરશે આપણને. એટલા માટે 2 થી 3 વાર આપણે સરસ રીતે મમરાને ધોઈ લેવાના છે અને એને સરસ રીતે પાણીથી નીચોવી અને રેડી કરી લેવાના છે. હવે આપણે એક મીડિયમ સાઇઝનો બટાકો લઈશું. બટાકાને છોલી લીધો છે અને હવે આપણે એના પીસીસ કરી લઈશું, મિક્સીના જારની અંદર મૂકી દઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું. બટાકો કાચો જ લીધો છે, તમે જો બાફેલો બટાકો ઉમેરવા માગતા હો તો પણ તમે એને ઉમેરી શકો છો. બટાકાની પેસ્ટને પણ આપણે મમરાની અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ આ જ મિક્સીના જારની અંદર આપણે 1/2 કપ દહીં ઉમેરી લઈશું અને 1/2 કપ બેસન, ચણાનો લોટ ઉમેરી લઈશું અને ફરીથી એને બ્લેન્ડ કરી દઈશું અને એને ફરીથી જે બેટર બને તેને આપણે મમરાની અંદર ઉમેરી લઈશું. બેસન અહીંયા મેં 1/2 કપની જગ્યાએ 1/2 કપ લીધો છે અને બાકીનું હું 1/2 કપ એની અંદર સોજી ઉમેરીશ. પરંતુ જો તમને એકલું બેસન ઉમેરવું હોય તો તમે 1/2 કપ બેસન ઉમેરી શકો છો. હવે થોડું પાણી લઈશું, લગભગ 1/2 કપ જેટલું, અને રિન્સ કરી લઈશું મિક્સીના જારને અને બધું પાણી ઉમેરી લઈશું મમરાની અંદર. થોડી હળદર એટલે કે 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર 1/2 કપ રવો ઉમેરી લઈશું. રવાથી થોડી ક્રિસ્પીનેસ સારી લાગતી હોય છે એટલા માટે હું અહીંયા રવો ઉમેરી રહી છું. તમને ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. સરસ રીતે મિક્સ થયા બાદ આપણે એને ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી કેરીનો રસ કાઢી લઈએ. મારી કેરીની રસ કાઢવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને 100% એમાં બિલકુલ કોટલા અને છોતરા એકદમ ચોખ્ખા થઈ જશે. તો અહીંયા મારી પાસે એક સ્ટીલની ગળણી છે અને એને મેં એક બોલમાં મૂકી દીધી છે ઉપર, અને એની અંદર આપણે આ રીતે કેરીના ગોટલા અલગ કાઢી લઈશું, છોતરાને અલગ કાઢી લઈશું. આ રીતે બધી કેરીને આપણે અલગ કરી લઈશું. આ કેરી મારા ઘરની પાછળ મારા ઘરના આંબા છે એમાંથી મને મળી છે અને ખૂબ જ સરસ, સ્વાદિષ્ટ અને મીઠી અને એકદમ ઓર્ગેનિક કેરી છે. હું ખૂબ જ લકી માનું છું કે મને અત્યારના ભેળસેળના જમાનામાં અને બધી વસ્તુઓ જ્યારે કેમિકલવાળી મળતી હોય ત્યારે મને એકદમ ઓર્ગેનિક કેરી ખાવા મળે છે. તો આ રીતે છોતરા કાઢ્યા બાદ ગોટલાને આપણે હાથમાં લઈશું અને ચપ્પુની મદદથી એને આ રીતે એને સ્ક્રેપ કરી લઈશું. ગોટલાને સ્ક્રેપ કરી અને આ રીતે રસ કાઢીશું તો બિલકુલ રસ એમાં રહેશે નહીં, એકદમ ચોખ્ખા ગોટલા થઈ જશે. અને બધો રસ ગોટલામાંથી આપણે કાઢીને સાઈડ પર મૂકી દઈએ. ત્યારબાદ આપણે એને હાથની મદદથી ફરીથી રસનું એટલે જે પલ્પ છે એને આ રીતે આપણે હલાવતું જવાનું છે અને એમાંથી બધો રસ કાઢતો જવાનું છે. સરસ રીતે રસ બધો ગળાઈ ગયો છે તો હવે આપણે છોતરાને ઊંધા કરી દઈશું અને છોતરાને આપણે જ ગળણી ઉપર ઘસી લેવાના છે. 100% ફ્રેન્ડ્સ, આ રીતે તમે જો રસ કાઢશો તો એ બિલકુલ ચોખ્ખા ગોટલા છોતરા થઈ જશે, બિલકુલ રસ રહેશે નહીં અને એકદમ સરસ
આપણો રસ બનીને તૈયાર થઈ જશે, સ્મૂથ પેસ્ટ બનશે. જ્યારે ઘણી વખત આપણે મિક્સીની અંદર વાટીને બનાવતા હોય છે તો એમાં રેસા રેસા આવતા હોય છે અને આપણને જ્યારે રસ ખાવામાં આવે છે તો એ દાંતમાં પણ ભરાઈ જતું હોય છે. અમારા ઘરમાં મિક્સીમાં કાઢેલો રસ કોઈ પસંદ કરતું નથી, એટલા માટે હું આ જ રીતે રસ કાઢીને તૈયાર કરું છું. રસ નીકળ્યા બાદ આપણે વિસ્કરની મદદથી એને થોડું વિસ્ક કરી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જશે અને એની કન્સિસ્ટન્સી પણ એકદમ ફાઇન બની જશે. રસ કાઢવાની મેથડ નવી નથી એ હું જાણું છું, પરંતુ હું બધાને ઇન્સિસ્ટ કરવા માટે આ રેસીપી એટલે કે આ મેથડ હું લઈને આવી છું, જેથી કરીને બધા જો તમે આ રીતે રસ કાઢશો તો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે. જોઈ શકો છો ને જોઈને ખાવાનું મન થાય છે કે નહીં, પ્યોર ઓર્ગેનિક હાફૂસનો રસ. ચાલો હવે બીજી તૈયારી કરીએ. તો અહીં અમારી પાસે એક કાંદો છે, ટામેટું છે અને કેપ્સિકમ છે, બારીક સુધારીને તૈયાર કરી લઈએ. હવે આપણે એની અંદર બીજું ઉમેરવાનું છે, લીલા મરચાં અને આદું, એને પણ આપણે બારીક બારીક સુધારીને તૈયાર કરી દેવાનું છે, નહીં તો તમે પેસ્ટ પણ ઉમેરી શકો છો. 15 મિનિટ રેસ્ટ થયા બાદ હવે આપણે એની અંદર બધા મસાલા કરવાના છે અને તમે જોઈ શકો છો કે આપણે એની અંદર સોજી એટલે કે રવો ઉમેર્યો હતો, જેનાથી આપણું જે બેટર છે તે થોડું થીક થઈ ગયું. સોજી પાણી એબ્સોર્બ કરતું હોય છે એટલા માટે. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ આદું અને લીલા મરચાં, જે બારીક સુધારીને રાખેલા છે. ત્યારબાદ ઉમેરી લઈએ ટામેટો, કેપ્સિકમ અને કાંદા. ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને જ્યારે રસની સાથે આપણે રોટલી બનાવતા હોય છે અને શાક શું બનાવીએ એનું જ્યારે આપણને તકલીફ થતી હોય ત્યારે આ એકદમ આઈડિયલ રેસીપી બની જશે. કોથમીર ઉમેરી લઈએ અને 2 ટેબલ સ્પૂન આપણે એની અંદર અધકચરા વાટેલા સિંગ દાણાનો ભૂકો ઉમેરી લઈશું. પ્રોટીન ઉમેરી લીધું એટલે કે અને સાથે ઉમેરી લીધા તલ, તલ એટલે કેલ્શિયમ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર, સાથે બેસન, કેપ્સિકમ, કાંદા, ટામેટા, ફૂલ્લી ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર આ રેસીપી બનીને તૈયાર થઈ રહી છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ, અથવા તો લગભગ 1/4 ચમચી જેટલું મીઠું અંદર ઉમેરી લીધું છે. મિક્સ કરી લીધું અને મેં ટેસ્ટ કર્યું તો મને થોડું તીખાશ ઓછી લાગે છે, એટલા માટે હું અહીંયા 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે ટેસ્ટ તીખો કેવો જોઈએ છે એ પ્રમાણે કરી શકો છો. એક નોનસ્ટિક પેન લઈશું, એને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી અને એની ઉપર આપણે સ્પ્રેડ કરીશું આપણું જે બેટર છે તે. નાના પુડલા બનાવવા હોય તો 1 મોટો ચમચો રાખીશું અને થોડું મોટું બનાવવું હશે તો આપણે 2 ચમચા ઉમેરી લઈશું. મેં અહીંયા 2 ચમચા ઉમેરી લીધા છે અને એને સરસ રીતે સ્પ્રેડ કરવાનું છે. મમરા છે એટલે એની કિનારી જે છે તેને આપણે ગોળ કરવા થોડી મહેનત કરવી પડશે, જેથી કરીને એનો એક સરખો સરસ શેપ આવી જશે. એક સાઈડ શેકાઈ ગયા બાદ થોડુંક આપણે તેલ લઈશું અને એની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરીશું અને પલટાવી દઈશું. બીજી સાઈડ પણ આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને જ્યારે થઈ જાય ત્યારે આપણે એને પલટાવી લઈશું અને એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બાકીના બધા પુડલાને બનાવીને તૈયાર કરી દઈશું. આ બેટરમાંથી આપણે 8 સાઈઝના લગભગ 6-1 પુડલા બનાવીને તૈયાર કરી શકીશું. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે મેં અહીંયા છૂંદો લીધો છે, ગળ્યો છૂંદો છે તીખો અને ગળ્યો મિક્સ, સાથે તીખું તીખું ખટ્ટું અથાણું અને કેરીનો રસ. બસ સાથે ઉમેરી લઈએ આપણે પુડલા. બસ આટલું મળી જાય તો આપણે બીજું શું જોઈએ. પુડલા ફૂલ્લી ન્યુટ્રિયન્ટ્સ, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમથી ભરપૂર રેસીપી છે અને સાથે કેરીનો રસ. કેરી તો કહેવાય છે ને કે ફળોનો રાજા. કંઈ પણ સાથે સર્વ ના કરીને તો પણ આપણે પુડલાને કેરીનો રસ ખાઈને એન્જોય કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળે. અને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરો. તો ચાલો ટેસ્ટ કરી લઈએ કેવી બની છે આ રેસીપી. મસ્ત બની છે.